ત્યારે કર્મ કોઈ બાંધે નહીં. કર્મ કરવું સારું છે, કર્મ તો કર્યા વિના કોઈ વ્યક્તિ રહી જ ન શકે, ક્યારે સિદ્ધાંત છે. પણ કર્મની વાસના જીવને બાંધે છે, બાંધે નહીં, બસ થઈ ગયું ભજન. બીજા કોઈ ભજનમાં બહુ મોટી વસ્તુ નથી. કરો બધું, ક્યાંય બંધાવ નહીં એટલે ન ચૂકો. આ દાવ ન ચૂકો. પરીક્ષિતથી ની અંદર પ્રીતિ જાયગી, ભયથી જાયગી, પ્રીતિ વિનો હોય ન પ્રતિતિ. પ્રીતિ ઘણી વખત દુઃખથી જાગતી હોય છે, ઘટનાઓ ઘટતી હોય છે. દરેક કોઈ પણ મહાપુરુષો બન્યા એના જીવનમાં કોઈ ઘટનાઓ ઘટી હોય છે. નરસિંહ મહેતા હતા તો એના ભાભીના મેણાથી એને પ્રીતિ જાગી, દુઃખ પ્રીતિ જગા. પછી દુઃખ ગમે એ પ્રકારનો હોય પણ દુઃખ જરૂર પ્રીતિ. દુઃખમાં જેવું સ્મરણ થાય છે એવું સુખમાં જીવની એટલી ઉન્નતિ નથી થતી. તેથી પ્રીતિ બીનું હોય ન પ્રતિતિ, ભય બીનું હોય ન પ્રીતિ. તો હે સૌનકજી મહારાજ, તમારા હૃદયની અંદર પ્રીતિ છે, પ્રેમ છે. પ્રેમ પ્રેમ એ પરમાત્માનું રૂપ છે. અને જેને પ્રેમ વ્યાપક બની ગયો એને પરમાત્મા શોધવા ન જ જવું પડતું. માણસ આજે પોતાના કુટુંબને પ્રેમ નથી કરે, વાત આત્મજ્ઞાનની કરે પણ વ્યક્તિને પ્રેમ ના કરી શકે. આત્મજ્ઞાન જેને પૂર્ણ થઈ જાય છે, સાચું થઈ જાય છે, અપરોક્ષ અનુભૂતિ થઈ જાય, કોઈને પ્રેમ કર્યા વિના રહી જ ન શકે. કારણ કે એ જ એનું રૂપ છે, એને બીજો દેખાય જ નહીં, કોનો વિરોધ કરે. એના જીવનમાંથી રાગ દ્વેષ ટળી જાય. રાગ દ્વેષ અંધારું નંજવાળું થોડું સાથે રહી શકે. કુટુંબને જે પ્રેમ ન કરી શકે, ભાઈ ભાઈને જે પ્રેમ ન કરી શકે, પાડોશીને પ્રેમ ન કરી શકે અને પરમાત્માની વાત કરે, શોભે કેટલી. કોઈ પણ પ્રેમ વિના વ્યક્તિ, તમે એક એક કૂતરાને પ્રેમ કરો તો પૂંછડી પટપટાવે છે. પ્રેમમાં તાકાત કેટલી રહેલી છે. એટલે પ્રેમ તત્વ જેના જીવનની અંદર પ્રગટ થાય એ પરમાત્માનું રૂપ છે. તેથી માણસને જે પ્રેમ ન કરી શકે ભગવાનને કોઈ દી ન કરી શકે, યાદ રાખ. અને જેના માં પ્રેમ છે મીરાબાઈમાં, તો એ પથ્થરની મૂર્તિ નહીં પણ માણસ જ બોલાવે છે અને વાચા આપે છે. પહેલાં એમાં પ્રાણ પૂરવા પડે છે, એને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, કરી છે તો એ આપણા પ્રાણ આપણે એના પૂર્યા. એટલે પ્રાણ તત્વની ઉપાસના પહેલાં કરવી પડે. તેથી પ્રીતિ છે તમારા હૃદયમાં, જરૂર પ્રતીતિ થશે. જેટલા પ્રમાણમાં હૃદયમાં આપણને પ્રીતિ હોય ભગવાન પ્રત્યે એટલી પ્રતીતિ થાય. ભાવ જેટલો ભાવ આપણો પ્રગટ, જેટલો પ્રેમ, એને કથામાં જેટલી પ્રીતિ હોય એટલો આનંદ આવે. પ્રીતિ ન હોય, કોઈને આપણે કેવા થકી આવ્યા હોય, આમંત્રણથી ખાલી આવ્યા હોય, ખાલી સારું લગાડવા આવ્યા હોય, અને ક્યારેય કથાના ભાવથી આવ્યા હોય, એ બધા ભાવોમાં ફેર હોય છે. કથા પ્રત્યેની પ્રીતિ જે છે એને અનુભૂતિ આપે, આપે ને આપે. એટલે સાવધાન થઈને સાંભળ, તારા ચિત્તમાં પ્રીતિ છે. તને ભક્તિ વધારનાર સાધન કહું છું, મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, એનાથી મોટું કોઈ સાધન નથી. આપણું જે મન છે એ અશુદ્ધ છે, શુદ્ધ નથી. સાધના દ્વારા, કથા દ્વારા મનને શુદ્ધ બનાવવાનું છે. તો મનની શુદ્ધિ માટેનું સાધન કેટલા સાધનો, આપણે ત્યાં ઘણા સાધનો છે. એક ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે. માર્ગ ભિન્ન ભિન્ન છે. રુચિના વૈચિત્ર્યા દજો કુટિલ નાના પથ જુસા, દરેક વ્યક્તિની રુચિ પણ અલગ હોય છે. બધા એક જ રસ્તેથી જાય એવું પણ નથી. શખુભાઈ અલગ માર્ગથી જાય, મીરા અલગ રસ્તેથી જાય, તુકારામ અલગ રસ્તેથી જાય. બધાના રસ્તા અલગ છે પણ જવાનું એક જગ્યાએ છે. એટલે જેને જે માર્ગ પસંદ આવે, જ્ઞાનની ભૂમિકા સાત જ છે પણ એ ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે સાધન અલગ છે. એમાં યોગ માર્ગ છે, એમાં
જેમ કીધું યોગ કર્મશુ કૌશલમ, એમ ચિત્તવૃત્તિ નિરોધ યોગ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, એમ એક રસ્તો એ પણ છે. અષ્ટાંગ યોગ પણ જેને બતાવવામાં આવ્યો છે એના નિયમ પણ બતાવવામાં આવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જે રસ્તેથી જઈ શકાય. પાંચ પ્રકારના યમ, પાંચ પ્રકારના નિયમ, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ પાંચ યમ નિયમ છે. યમનો બીક બધાને લાગે, ન લાગે તો એ તો ધોકો લઈને ઊભા હોય. એટલે યમ અને નિયમ જે પાડી શકે, પછી આસન ત્રીજું બતાવ્યું છે. જેને પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય, એ આસન ઘરમાં વાળીને બેસતો જ હોય. 10 મિનિટે તમે આસન સ્થિર કરો ઘરમાં. ભજનની રીત બતાવી છે મનને સ્થિર કરવા માટેની. સારું સુંદર આસન હોવું જોઈએ, થોડું જાડું હોવું જોઈએ, અને એના ઉપર આસન સિદ્ધિની કિંમત છે. મહાત્મા લોકોને આપણે પગે લાગી છે એની આસન સિદ્ધિ માટે ઘણા કલાકો સુધી આસન વારીને બેસી શકે છે, પલોઠી છોડે નહીં. તો આપણે ઘરમાં બેઠા હોય ને તો પલોઠી વાળવાની આદત પાડવી. આ શરીર છે ને એને ભોગથી બહુ બગાડવું નહીં, એટલે યોગ કરવો પડે. પછી બગડે ત્યારે ભોગમાં બગડે છે. બહુ ભોગે ભોગે રોગ ભયમ, ભોગ છે અતિ સુખ વૈધું. હવે હાંધાન દુખા વધારે થયા કે નહીં, કારણ કે ઘરમાં ટાલસ આવી ગઈ, ઘરમાં આરસ આવી ગયો, ઠંડે ઠંડું બધું, અને પગ બહુ ઠંડા રહે એટલે તો વા થાય થાય ને. પહેલાં આપણે આખું વિજ્ઞાન હતું કે ઘરમાં જે પદ્ધતિ હતી લીપણ કરતા હતા તો એમાં ગાર હતી અને છાણ હતું, છાણ ગરમી આપે એટલે પગ ગરમ રહેતા હતા, એટલા માટે આપણે રોગ ઓછો થતો હતો. એટલે હવે પગ થયા ઠંડા, ખરેખર ગરમ હોવા જોઈએ. પેટ થયું એકદમ કઠણ, ખરેખર નરમ હોવું જોઈએ, અને એના કારણે વાયુ ઉપર ચડ્યો એટલે માથું થયું ગરમ. આખો દી 24 કલાક માથું ગરમ રહે એટલે પછી શું થાય, મન બગડે, માથું દુખે છે. વાયુ ઉપર, વાતપિત્તને કફ ઉપર ચડ્યો. તેથી એને સુધારવા માટે આખો યોગ બતાવવામાં આવ્યો કે તમે પ્રાણાયામ કરો. મને બહુ પત્રિકા વાંચી મને આનંદ આવ્યો કે ભાઈ સવારમાં યોગ પ્રક્રિયાઓ પણ અહીંયા રાખેલી છે. આપણા રવિશંકર મહારાજના અનુયાયી દ્વારા કલાક એ પણ કરાવશે તો તમે કરજો, કારણ કે આસન સિદ્ધ કરજો. પછી પ્રાણાયામ એટલા માટે જરૂર છે, પ્રાણાયામ છે એ વાત, પિત્ત ને કફ ત્રણેય શરીરમાં સરખા રહેવા જોઈએ, અને સરખા ન રહીએ ત્યારે પિત્ત થાય અને ઉપર ચડે તો માથું દુખે, ગેસ કરે. એટલા માટે આપણા અભણ ગામની, અને વર્ષો પહેલાં, હજારો વર્ષો જેને કેટલો સમય થઈ ગયો પાનબાઈને, એ ગામડાની બાઈ પણ એમ કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. પાનબાઈ, નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. નાડી એ શું, વિચાર કરો, એ ક્યાંય ભણવા નહોતી ગઈ તોય પણ ઇંગલા પિંગલા ને સુષુમણ, આ જે ત્રણ નાડી છે એ ત્રણેય શુદ્ધ હોવી જોઈએ. બંને નાસિકામાંથી સરખો શ્વાસ જ્યારે લઈએ ત્યારે એને સુષુમણા કહેવાય. પણ તમે જોજો નહીં એક સરખો હોય, આવે ખરી સુષુમણા પણ બહુ જ ઓછી હશે. તો એને શુદ્ધ કરવા માટે એમ કીધું પ્રાણાયામ કરો. લોમ વિલોમ જેમ રામદેવજી મહારાજ કરાવે, તો હજારો વર્ષોથી આ પાતંજલ ઋષિ પણ એના પહેલાં પણ કરાવતા હતા, તો જેના દ્વારા આપણો સ્વર શુદ્ધ થાય, ઇંગલા પિંગલા આપણી શુદ્ધ થાય, અને સુષુમણા શરૂ થાય તો આપણો મગજ ઠંડો રહે, વ્યવહારય સારો થાય, સ્વભાવ સારો બને, વ્યવહારમાંય કામ આવે, અને માણસ કેટલી કલાકો સુધી કદાચ બેસવું હોય ને તો પણ શાંતિથી બેસી શકે. એટલે પાનબાઈ એમ કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. પાનબાઈ, નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, એ નક્કી જાણ ગંગા સતી કહે
कीने निर्मल रे मुने आर मु नहीं अंतर मा पानी रे पात्र मा पानी रे पात्र मा રાખવું ચિત્ત ભગવાનમાં જ એને પ્રીતિ જાગીને અભ્યાસ કરો તો પહેલાં યમ નિયમ પછી આસનની સિદ્ધિ બતાવી છે. આસન પહેલાં સ્થિર કરો, કમસે કમ કલાક, ઠીક છે ઉંમર થઈ જાય તો કદાચ ન નીચે બેસી શકાય, તો સ્થિર થઈને બેસતા શીખવું. ભગવાને ગીતાજીમાં પણ બતાવ્યું છે, સૂચો દેશે પ્રતિષ્ઠાપ્યમ સ્થિરમ આસન આત્મન. અતિ ઊંચું નહીં, અતિ નીચું નહીં એવું આસન રાખી અને ફક્ત સ્થિર બેસતા શીખો. તમે ને હું બહુ સ્થિર નથી બેસી શકતા. આપણે સંગીતના સુરે હાલી ઠીક છે, પણ સાધનામાં સ્થિરતા જરૂરી છે. એટલે પહેલાં સ્થિરતા પ્રાપ્ત કરો, આસન સિદ્ધિ કરો, યમ નિયમ આસન, પછી આવે પ્રાણાયામ. પછી પ્રાણાયામ કરો, રોજ થોડા પ્રાણાયામ કરવાથી આ હૃદયની સર્વિસ થઈ જાય. ગાડીની કેમ સર્વિસ આપણે કરાવીએ, એવી રીતે બહુ મન શાંત રહેશે. પ્રાણાયામ કરો, પછી પ્રતિ આહાર. આહાર ઉપર બહુ ભજનનો નિયમ બતાવ્યો છે કે તમે ભજન તો જ કરી શકશો. ગરમ ગરમ ભજીયા જોઈને તૂટી ન પડાય. થોડાક દી થાય ત્યાં વરે ઇડલીને ઢોસા યાદ આવે, બજારનો ભૂસો યાદ આવે. કારણ ખા વાંધો નહીં, રસો આપ્યા છે બધા પ્રકારના, રસના રસ રહી જાય છે. આપણે ખાવાનો વાંધો નથી, આ જોશે એનો વાંધો છે. હવે આના વિના ચાલતું નથી. એટલે પ્રતિ આહાર શુદ્ધ રાખો. બનાવનાર બેન શુદ્ધ હોવી જોઈએ, કમાવનાર ભાઈ શુદ્ધ હોવો જોઈએ, ધન શુદ્ધ હોવું જોઈએ, અન્ન શુદ્ધ હોવું જોઈએ, તો પંચામૃત થઈ જાય. જ્યારે બેને રસોઈ બનાવતી હોય ત્યારે એના વિચારો શુદ્ધ હોવા જોઈએ. ટીવી જોતા જોતા બનાવે છે, અને હવે તો સિસ્ટમ જ થઈ ગઈ છે ને, સામે સિરિયલ હાલતી હોય અને એ સમયે કોઈક વધારે મહેમાન આવે તો એ પછી તો મોઢું બગડી જાય કે આ ક્યાં અત્યારે ફોન કર્યા વિના આવ્યા. બનાવો ત્યારે રસોઈ, કંઈ પણ ઠીક છે, જોવો ટીવી, પણ એ ટાઈમ ન જોવો. તમારું મન કેન્દ્રિત કરીને અન્ન, મારા અન્નમ બ્રહ્મ એમ કીધું છે, અન્ન છે એ બ્રહ્મ છે. અને એ સમયે એની અસર ખાનાર ઉપર કરનાર ઉપર પણ થશે. અને તમને એ ભાવ સાથે ભક્તિ રહેલી હોય છે, ભાવ સાથેની ભક્તિ છે, પ્રેમથી. જેમ સબરીબાઈ કહેતા કે આ બોરા મારા રામ માટે, એમ આ રોટી મારા ભગવાન માટે. ઘરના બધા ભગવાન જ છે, બાળકો છે, સાસુ સસરા છે, પોતાના પતિ છે, બધા જ ભગવાન છે. મારા બધા જ ભગવાનો માટે હું બનાવું છું. આ ભાવ કરો, અને ભાવ કરો એટલે ભોજન બહુ સુંદર લાગે. પછી ભગવાનને થાળ ધરાવો ને પછી જોજો, ભાઈઓ આવીને 100% વખાણ કરશે કે ઓહો આજ તો કાંઈ રસોઈમાં મીઠાસ છે, બહુ એમાં પ્રેમ ભરેલો છે, ભાવ ભરેલો છે, ભક્તિ થઈ જાય છે. એ ભાવ સાથે ભોજન કરો. એટલે પ્રતિ આહાર જે છે એ આહારની થોડી શુદ્ધિ રાખો. આપણે શું ખાવું આપણને પચતું ખવાય, તેથી ધારણા કરો પછી. અને ધારણા કોઈ પણ એક સ્વરૂપમાં હોવી જરૂરી છે. તમે ને હું બહુ નિરાકારની ભક્તિ નહીં કરી શકીએ, સાકાર સાથે આપણે જોડાયેલા, કારણ કે આપણે પોતે સાકાર છીએ.
એટલે કોઈ એક સાકાર સ્વરૂપ આપણી સામે હોવું જરૂરી છે. જેને માનતા હો તમે, રામને માનો, દેવીને માનો, કૃષ્ણને માનો, તમે હનુમાનને માનો, તમે જેને પણ માનતા હો એનું એક સારું સ્વરૂપ સાથે તમારો ભાવ પ્રદર્શિત કરો, ભાવ વ્યક્ત કરો અને એ ભાવને અંદર પાછા ધારણ કરો, નખથી શિખા સુધી એને નિહાળો. કદાચ બંધ આંખે આપણે ભગવાનનું ભજન ન કરી શકીએ તો ખુલ્લી આંખે પ્રયોગ કરો, ત્રાટક કરો, સામે સુંદર મજાનો ફોટો રાખો, કૃષ્ણનો ફોટો રાખો, નખથી શિખા સુધી એને નિહાળો. જ્યારે પૂજા કરો ત્યારે આ રીતે કરો. આ નમનની રીત બતાવે છે, અંતર સુધીની આ સાધના બતાવે છે. એક સાધના આ છે કે શાંતિથી ભગવાનનું ભજન કરવું, નખથી શિખા સુધી ભગવાનને નિહાળવા. પછી એ સ્વરૂપ જ્યારે દેખાય ત્યારે આંખો બંધ કરીને નમન કરવું. જ્યાં સુધી આંખ બંધ કરીને સામેનો જે ફોટો છે એને જોવા કોશિશ કરો, ખાલી એ ન દેખાય, બીજા દ્રશ્યો દેખાય ત્યાં સુધી વંદન ન કરવા. એના આકારે આપણી વ્રતિ નથી થઈ ને, એના આકારે જ્યારે વ્રતિ થાય ત્યારે આનંદ આવે. અને પછી તમને કનૈયો દેખાશે, બીજું કાંઈ દેખાશે નહીં. નખથી શિખા સુધી નિહાળો, ધારણા કરો, ન દેખાય તો ફરી પ્રયોગ કરો, ફરી પાછો આંખથી જોઈ લો, વરી આંખ બંધ કરો, વરી જોવો. એક પ્રયોગ બતાવ્યો છે, ધારણા. ધારણા સ્વરૂપમાં કર્યા પછી ધ્યાન કરો. ધારણા વિના શેનું ધ્યાન કરશો, કયો જોઈ તમે? તમારી કોઈ પણ સ્વરૂપમાં ધારણા હોવી જરૂરી છે ને? તમને કોઈમાં શ્રદ્ધા છે જ નહીં, કોઈ દેવમાં નિષ્ઠા છે જ નહીં, તમે ધ્યાન કોઈ દી ન કરી શકો. નિરાકારમાં પણ ધારણા હોવી જરૂરી છે કે આ સચ્ચિદાનંદ છે. ધારણા વિના ધ્યાન થાય નહીં, અને ધ્યાન વિના સમાધિ ન થાય. સમાધિ તો આપણે જ્યારે તમે પહોંચશો ત્યારે ફરી મળશું, પણ આપણે ધ્યાન સુધી તો પહોંચીએ. સમાધિ તો ધીરે ધીરે ત્યાંય પણ પહોંચી શકાય, પણ આ પગથિયા 7 પગથિયા છે, અને એ 7 એ ઘેર પણ રસ્તો છે. બીજો મનની શુદ્ધિ માટે નામ સંકીર્તન પણ એક રસ્તો છે. નામ સંકીર્તન દ્વારા જેને કહેવાય ગૌરાંગ મહાપ્રભુ થઈ ગયા અને પ્રેમ ભિક્ષુક્તિ મહારાજ થઈ ગયા, કે ભગવાનનું નામ લેતા ગદગદ ગીરા પુલક શરીરા, અને એવી જ્યારે સ્થિતિ પેદા થાય ત્યારે સહજ ધ્યાન લાગે છે. આપણે આમાંથી છઈ ક્યાં એ વિચારી લેવાનું. આપણી ભૂમિકા શું? ભૂમિકા અનુસાર ભજન કરવું, આપણી રુચિ અનુસાર ભજન કરવું. જો આપણને સંકીર્તન ગમતું હોય તો સારી કેસેટ વગાડો ઘરમાં, અને એ પોતાના અંતર્મુખ થવા માટે ઘરમાં નાચો કૂદો રૂમની અંદર, અને પછી ધ્યાનમાં બેસી જાઓ, કશો વાંધો નથી. એ પણ એક સાધન છે. અને જ્યારે જ્યારે જેના ઉપર પ્રીતિ હોય એનું નામ લ્યો તો પ્રેમ આવે કે નહીં? આપણને ક્યારે રોમાંચ થયો, આંખમાંથી આંસુ હાલ્યા ગયા જેનું આપણે આપણા ઈષ્ટનું નામ લઈએ? એ ભૂમિકા જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી સાધન કરો. એટલે ભગવાનનું બહુ પ્રેમ થકી નામ લ્યો, નામ સંકીર્તન એ પણ એક રસ્તો છે. તો થોડી વાર નામ લઈએ આપણે પ્રેમ થકી. જ્યારે જ્યારે નામ લેવાનું આવે ત્યારે એની અંદર 100% મનને રાખું તો નામ સંકીર્તનમાં પણ આનંદ આવે. એથી 2 મિનિટ ધૂન બોલી. હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ. Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama 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 Sita Rama 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 Hare Rama Rama
રીતે નામ સંકીર્તનમાં જે ધૂન આપણને પ્રિય લાગતી હોય, જે રાગમાં ગમતી હોય, એ સુંદર રાગમાં એક ધૂન આપણે કંઠસ્થ કરી લેવી અને એકલા એકલા ગાન કરવું, તો એ પણ એક રસ્તો છે. એટલે ભક્તિ વધારનાર સાધન તને કહું છું. સુતજી મહારાજ સૌનકજીને કહે છે, સાવધાન થઈને સાંભળ, મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત સિવાય બીજું કોઈ મોટું સાધન નથી. અનંત જન્મના જ્યારે પુણ્ય હોય ત્યારે ભાગવતજીનો લાભ મળે છે. આજે આપણા અનંત જન્મના પુણ્ય જ્યારે પ્રગટ થયા ત્યારે આપણે ભાગવતજી આપણા ઘરે પધાર્યા છે. આવો વિચાર આવવો. બધા સુખી સંપન્ન માણસો છે, કોઈને કશી જયા બેઠેલાઓને કમી નથી. આ ભગવાન પ્રત્યેની તમારી નિષ્ઠા બતાવે છે, ભગવાન ઉપર તમને કેટલો પ્રેમ છે. પહેલા જ દિવસે આટલા ભક્તો કથામાં જે બેઠા હોય, પુણ્ય પુંજ બીનું મિલહી નહીં સંતા. આપણા પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે પરમાત્મામાં પ્રીતિ થાય, કથા સાંભળવામાં રુચિ થાય. નકર ઓટે બેસીને, ઓટે બેસવું ગમે પણ કથામાં તો ન જ ગમે, થાક લાગે. એ તમારી પ્રીતિ છે. પ્રીતિ હોય માટે પ્રતિથી જરૂર થાય જ. તો અનંત જન્મના પુણ્ય હોય ત્યારે શ્રીમદ ભાગવતનો લાભ મળે છે. સુખદેવજી મહારાજ જ્યારે કથા કરવા બેઠા ત્યારે અમૃતનો કુંભ ભરી દેવતાઓ આવ્યા. દેવતાઓએ પરીક્ષિતને એમ કીધું કે તારી પાસે જે કથારૂપી અમૃત છે એ અમને આપી દે અને અમે તને આ અમૃત આપીએ અને તને તક્ષક નાગ કરડવાનો છે અને એનું ઝેર અમે ઉતારી દેશું એવી એ દવા અમારી પાસે છે. અને હકીકતે સાચી વાત છે, નાગનું ઝેર તો ઉતરી શકે પણ માણસના હૃદયનું ઝેર ઉતારવું ને બહુ જ કઠિન છે, બહુ અઘરું છે. પરીક્ષિત વિચારમાં પડી ગયા, દેવતાઓ અમૃત લઈને આવ્યા છે તો એ જે અમૃત છે એ અમૃત અને આ કથારૂપી અમૃત આ બેમાં ફરક શું છે? સુખદેવજી મહારાજને પૂછે છે, ગુરુદેવ આપ મને આ બતાવો. ત્યારે પરીક્ષિતને એમ કહે છે, સુખદેવજી દેવતાઓનું જે અમૃત છે એ તક્ષકના ઝેરને ઉતારી શકશે પણ તારા હૃદયના ઝેરને નહીં. અને જો કથારૂપી અમૃત તું પીશ તો તારું અંતરનું જે ઝેર છે એ ઉતરી જશે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે, જન્મ મરણ ટળી જશે, આત્માનું સુખ મળશે. તેથી પરીક્ષિત રાજાએ વિચાર્યું કે મારે દેવતાઓનું અમૃત નથી જોતું, મારે કથારૂપી અમૃત. કથાને અમૃત કહેવામાં આવે છે, અમૃતના મીઠા ફળ છે. અને કથામાં અમૃત ન મળતું હોય તો લોકો બેસે જ નહીં, શાંતિથી સાંભળે જ નહીં. કથામાં તુરત ફળ મળે છે શાંતિનો, શાંતિરૂપી અમૃત મળે છે. તેથી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. પરીક્ષિતનો મોક્ષ જોઈ અજલમાં જે બ્રહ્મદેવ હતા એ પણ વિસ્મય પામ્યા. એમણે સત્યલોકમાં કાંટો બાંધી સર્વ સાધનો તોડ્યા તો ભાગવતજી છે એ ભારે થયું. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતજી ની શોભાયાત્રાની મહત્તા બતાવી છે. ભાગવતજીને આપણે માથે પધરાવીએ છીએ, બહેનો એક પછી એક માથે લઈએ, દર્શન કરવાનો મહિમા છે, તો ભાગવતને આપણે ખંભે કેમ નથી લઈ જતા? હાથમાં લઈને કેમ શોભાયાત્રા નથી કાઢતા? કેમ આપણે ગાડીમાં નથી મૂકી દેતા? એની મહત્તા છે. ભાગવત ભગવાન છે, ભગવાનને માથે પધરાવાય. મસ્તકની અંદર બુદ્ધિ છે, બુદ્ધિની અંદર કામના છે અને ભગવાન જ્યારે માથે આવે ત્યારે બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે અથવા બધી કામનાઓ નષ્ટ થઈ જાય ત્યાં સુધી જીવની કામના કોઈ દી પૂરી થાય નહીં. પૂર્ણ કામ છે ને, એક બીજું એનું ભગવાનનું નામ છે પૂર્ણ કામ.
આપણી બધી કામના ત્યાં પૂર્ણ થઈ જાય છે. પૂર્ણ મળે એનું બીજું નામ છે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવ. જે પૂર્ણ છે એ બીજાને પૂર્ણ કરી શકે, જીવ પૂર્ણ નથી, ભગવાન પૂર્ણ છે. એટલે ભગવાનનું ભજન કરવાથી એ પદની પ્રાપ્તિ થાય છે. તો ભાગવત ભગવાનને એટલા માટે આપણે માથે પધરાવી, ભવ્ય શોભાયાત્રા તમે કાઢી, રથયાત્રા જરૂરી છે. કારણ એ ભાવ પ્રગટ કરવા માટેનો ઉત્સવથી ઉત્સાહ પ્રગટ થાય. ઉત્સવ વિના ઉત્સાહ ક્યારેય માણસને પ્રગટ ન થાય. દરેકની અંદર ચેતના છે, પણ જેમ દીવા સળી છે જ્યાં સુધી એને ઘર્ષણ ન કરો તો આગ પ્રગટ ન થાય, એમ માણસની અંદર જ્ઞાન છે, ચેતનાય છે, પણ એને પ્રગટ કરવા માટેના સાધનો ન હોય. કથા છે, સત્સંગ છે, સંત સમાગમ સાધન છે, અને એના દ્વારા આપણી ચેતના પ્રગટ થાય. અને જેની ચેતના પ્રગટ થાય, જાગી જાય, એ પછી ક્યારેય સૂઈ ન શકે. એ આનંદ એ બીજાની ચેતનાને પણ પ્રગટ કરે. એટલા માટે ભાગવત ભગવાનની પોથીયાત્રાનો પણ મહિમા છે, પરિક્રમા કરવાનો પણ મહિમા છે. એમાં 84 લાખીઓની ફરવી નથી પડતી જે પરિક્રમા કરે ને. એટલા માટે આપણે પરિક્રમા કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો ભગવાનને માથે પધરાવો તો પણ જો આટલું ફળ મળે તો ભાગવત ભગવાનને આમ ખોલો અને રોજ એક અધ્યાયનો પાઠ કરો તો કેટલું ફળ મળે, તો એનાથી અધિક છે ને. એટલે ભાગવત સાંભળ્યા પછી એવો નિયમ લેવો કે રોજ એક પાનું પણ અમે વાંચશો, એક પાનું પણ વાંચીને પછી શું, ભલે ને એક પાનું. ખોલવાથી, માથે ભગવાનને લેવાથી જો આટલો લાભ થાય તો એને વાંચી અને પછી હૃદયમાં ઉતારી આચરણમાં લઈ આવી તો કેટલો લાભ થાય. એટલે એ મહિમા બતાવ્યો છે. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. સનકાદિ ઋષિઓએ આ શાસ્ત્ર નારદજીને સંભળાવ્યું. નારદજીને 7 તાપ હતા. ગંગા કિનારે આ ઋષિઓ ભેગા થયા. નારદજી શોકમાં ચિંતાતુર છે. એકને 7 તાપ. ત્યારે એક પ્રશ્ન કર્યો છે નારદજીએ, તરતી શોકાતંવિત. આત્માને જે જાણે તે શોકને તરી જાય છે. તો મેં મારી આત્માને હજી જાણી નથી, કારણ કે હજી મને હરખને શોક થાય છે. એ તો પાનભાઈ કહે કે હરખને શોક નહીં આવે નહીં, જેને હેડકીને આઠે પોર આનંદ. પણ મને તો હર્ષો શોક થાય છે, માટે મેં મારી આત્માને જાણ્યો નથી, તો એનો રસ્તો મને બતાવો. તરતી શોક આત્મવિત, આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. આત્માને જાણ્યા પછી જ 84 લક્ષ મટે છે. તો નારદજીએ સનત કુમારોને ગંગાના કિનારે પ્રશ્ન કર્યો છે, તરતી શોક આતંવિત. 3 ને 7 તાપ ભેગા થયા હતા, હનેપાત કહેવાય એને. આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય ભેગા થાય ને એ હનેપાત જ હોય એવા. એટલે આપણે નારદજી ના આવે ત્યાં સુધી જો કથામાં મજાય ના આવે, નારદ આવે ને ત્યારે જ મજા આવે. અને આમાંય કોઈ પણ કથા હોય ત્યાં નારદ આવે છે, હોય છે, અને દરેક ગામમાં નારદ હોય, બધા ઓળખે પાછા નારદને. સારી બીજા કદાચ યાદ રહે ન રહે, પણ નારદ રહી જાય. નારદ એ પાત્ર ભજવતા બહુ, જોકે દરેકને નારદનું પાત્ર લે ને સારી રીતે ભજી શકે. અને આપણે તો એને કહીએ ને કે નારદ કોને કહીએ, બે બાજુ ઢોલકી બજાવે અને આપણે નારદ કહીએ.